વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાની હાજરીમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો, જેમાં વિશેષ અતિથિ તરીકે કલેક્ટર ધવલ પટેલે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું ડૉક્ટર પાર્થિવ કે ચૌધરી, નોડલ ઓફિસર, મેગા પ્લેસમેન્ટ કેમ્પ સુરત નોડનો અને ગવર્મેન્ટ સાયન્સ કોલેજ વાંકલના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ ગુજરાત ગવર્મેન્ટ શિક્ષણ વિભાગ દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પ તારીખે 6 અને 7 બે દિવસ આયોજન કરવામાં આવેલ છે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં અંદાજિત ટોટલ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે 5200 છે, અને સ્પોટ રજિસ્ટ્રેશન પણ વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યું છે. અને એની સામે લગભગ 6007 જેટલી વેકેન્સીઓ થાય છે, અને ટોટલ 350 જેટલી ઇન્ડસ્ટ્રીઓ એમાં પાર્ટિસિપેટ કરવાની છે. તો આની અંદર જે TYમાં ભણે છે, જે ફાઇનલ ઇયરમાં વિદ્યાર્થીઓ ભણે છે, લાસ્ટ સેમમાં ભણે છે વિદ્યાર્થીઓ, એ લગભગ બધાને જે એમનું પૂરું થશે ફાઇનલ ઇયર, એટલે બધાને લગભગ પ્લેસમેન્ટ માટે, નોકરી માટેની તકો મળી રહેશે. અને લગભગ જે વિદ્યાર્થીઓ રજિસ્ટર છે એની સામે વેકેન્સીઓ વધારે છે, એટલે લગભગ દરેક વિદ્યાર્થીઓને પણ આ નોકરી મળી રહેશે, કે જેથી કરીને ગુજરાત સરકારનો જે આ મેઇન ઉદ્દેશ છે, જે આ મેગા પ્લેસમેન્ટ કરવાનો, એ ઉદ્દેશ પણ સોલ્વ થાય અને બધા બેરોજગારનું પ્રમાણ પણ ઓછું થાય, અને દરેક વિદ્યાર્થીઓમાં જે પોતાના નોકરીની તકો જે છે, એ નોકરીની તકો માટે પણ પ્લેટફોર્મ મળી રહે, અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તકો પણ મળી રહે, એ માટે આ મેગા પ્લેસમેન્ટનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.